કરવામાં આવે છે, ખાડા ને લઈને શું નિર્ણય કરાયો છે? આપણે આ વખતે ચોમાસામાં આપણે જોયું કે લગભગ એકાદ દિવસમાં 18 ઇંચ વરસાદ પડ્યો, આખા સિઝનનો વરસાદ એકાદ દિવસમાં પડ્યો, એના કારણે કંઈક નાની મોટી સમસ્યા ઊભી થઈ. એ સમસ્યાઓમાં આપણે ચોમાસા દરમિયાન આપણે વેટમિક્સથી ને કોલ્ડમિક્સથી ખાડા આપણે લગભગ 70-80% ખાડા આપણે પૂર્યા. પણ ચોમાસામાં જે ખાડા આપણે પૂરીએ છીએ એ ઘણીવાર એના પરથી વાહન વારંવાર પસાર થાય તો એ મટીરિયલ ઉખડી જતું હોય છે. હવે લગભગ આ 1 તારીખે તમામ પ્લાન્ટ અમારા હોટમિક્સના ચાલુ થવાના છે, અને આજે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં નક્કી પણ કરવામાં આવ્યું છે કે 15 સપ્ટેમ્બર પહેલાં જેવા પ્લાન્ટ આપણા પહેલી ચાલુ થશે તો 15 તારીખ પહેલાં અમદાવાદ શહેરના તમામ ખાડાઓ પૂરવાનો પૂરો પ્રયત્ન અમે કરવાના છીએ અને અમારા આખી ટીમ એમાં લાગવાની છે. હવે અમદાવાદ શહેરમાં લગભગ છેલ્લો આંકડો 20,000 હતો, 20,000 ખાડાઓ નાના મોટા, એટલે આમાં ખાડો 1/2 ફૂટનો બી હોય કે 5 ફૂટનો પણ હોય, એટલે આપણે એને ખાડા કહીએ, પણ એવા લગભગ 20,000-21,000 આંકડો અમારી પાસે પણ રેકોર્ડ છે. અને જો બીજા પણ ખાડા પૂરવાના તો કામ ચાલુ જ છે, પણ આ ખાડાઓ બધા જૂના રોડમાં કંઈક નાના મોટા પડ્યા છે. સારી વાત કરું કે આ વખતે જે 2019-2020 જે DLPમાં આવતા રોડ હતા એ લગભગ એનો આંકડો તમને કહું તો લગભગ 486 કિલોમીટરના જે આપણે રોડ જે બનાવ્યા એમાંથી એક પણ રોડ તૂટ્યો નથી. DLPમાં ડિફેક્ટિવ લાયબિલિટી પીરિયડમાં જેટલા રોડ આવતા હતા એમાંથી કોઈ રોડ તૂટ્યો નથી, એ આપણા માટે ખૂબ સારી બાબત છે. તકતી લગાવવાની વાત હતી, નવા બનનારા નવા બનેલા રૂમ પર તકતી મારવાની વાત હતી જેથી લોકોને કોન્ટ્રાક્ટર અને અન્ય વિશે માહિતી મળી શકે. હજુ અમલીકરણ થયું નથી. હમણાં લગભગ 15-20 દિવસ પહેલાં એક ચર્ચા અમે બેસીને કરી હતી કે ભાઈ રોડ ઉપર આપણે રોડના કોન્ટ્રાક્ટરનું નામ અને બાકીની વિગતો તકતી ઉપર લખવી. ભૂતકાળમાં આપણે MSના પાટિયા ઉપર તકતી મારતા હતા, પણ ઘણીવાર એ બધી તકતી ઉખડી જતી, કોઈ ગાડી નાખતું એના કારણે તકતી મૂકેલી હોય તો પણ એ ઉખડી જતી ને ત્યાં રહેતી નહીં. એટલે આ વખતે અમે એવું વિચારીએ છીએ કે કદાચ જો શક્ય હોય તો આપણે પથ્થર ઉપર લખીને આ તકતી મૂકવી. પણ એમાં એક્ઝેક્ટ શું શું લખવું અંદર અને DLPનો પીરિયડ લખવો, નામ લખવું, PMC લખવી, આ બધી ચર્ચા અત્યારે ચાલે છે. બધા અમે બધા ભેગાથી ને નક્કી કરીએ છીએ. હવે જે પ્રમાણે નક્કી થશે એ પ્રમાણે આગળ અમે આ તકતીનું કામ ચાલુ કરવાના છીએ.